હવે મિત્રો ધોરણ 7 ગણિત એમાં આપણે જોવા જે ગયા નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 1.2 માં દાખલા નંબર 1 2 અને 3 ચલાવ્યા હતા હવે આપણે આવ્યા છે દાખલા નંબર 4 બરાબર તો દાખલા નંબર 4 માં વિદ્યાર્થી મિત્રો જો કરવાનું છે શું તો નીચે આપેલ વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો તો આ જે ખાલી જગ્યા આપી છે એ ખાલી જગ્યા તમારે જોવાનું છે સરવાળાનો ગુણધર્મ છે ગુણાકારનો ગુણધર્મ છે શેનો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ છે એ જો એ ગુણધર્મ અનુસાર તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે તો અહીંયા જોઈએ આપણે પહેલી ખાલી જગ્યા આપી છે -5 प्लस माइनस 8 बराबर माइनस 8 प्लस खाली जगह तो आई आपके पास दो पूर्णांक संख्या छे बने ऋण पूर्णांक संख्या छे बराबर छे तो बने ऋण पूर्णांक गमे ते आ कयो नियम छे तुमने ख्याल આવશે અહીંયા -5 અને -8 છે આ બાજુ -8 તો ઘટે છે કઈ સંખ્યા -5 તો આપણે આ નિયમ છે ક્રમનો ગુણધર્મ શેનો નિયમ છે બે પૂર્ણાંક સંખ્યાના ક્રમનો ગુણધર્મ છે તેવી રીતે જોવા જઈએ તો -53 પ્લસ ખાલી જગ્યા બરાબર -53 તો અહીં એવી સંખ્યા મૂકો કે જેનો જવાબ -53 આવે બરાબર છે તો આપણે એવી કઈ સંખ્યા મૂકશું તો કોઈ કેસે -53 પ્લસ ખાલી જગ્યા બરાબર -53 તો અહીં એવી કઈ સંખ્યા આવશે જો જવાબ -53 આવશે શૂન્ય पूर्णांक संख्या ना शून्य नो सरवाळो करता जवाब शू मळशे तेनो ते छे बरोबर छे एवी रीते हवे 70 प्लस खाली जग्या बराबर शून्य हवे 70 ने जोडे एवी संख्या गोठववाथी जवाब शू मळवो जोईए शून्य जे सु ए बे एक बीजा ना केवा केवी संख्या थशे विरोधी संख्या थशे जेथी करी तेनो जवाब शू आवशे शून्य तो 70 प्लस छे तो आ बाजू के भाव से 70 माइनस એટલે એક બીજાની વિરોધી સંખ્યા હોવાથી જવાબ શું હશે શૂન્ય અહીંયા આપણી પાસે જૂથનો ગુણધર્મ ધરાવે છે કારણ કે બંને મોટા કૌંસમાં સંખ્યા લખી છે જો આ જે કૌંસ દેખાય છે મોટો કૌંસ છે 13 પ્લસ માઈનસ 12 પ્લસ ખાલી જગ્યા બરાબર 13 પ્લસ માઈનસ 12 પ્લસ માઈનસ 7 તો અહીંયા જો આખું પદ પૂરેપૂરું લખેલું છે અહીંયા આપણી એક સંખ્યા ઓછી છે જે સંખ્યા ઓછી છે કઈ છે -7 તો આપણે અહીંયા લખી દેવાની -7 બરાબર આ કયો નિયમ થયો જૂથનો ગુણધર્મ એવી રીતે આપણે જોવા જઈએ -4 પ્લસ 15 પ્લસ -3 આ બાજુ -4 પ્લસ 15 કઈ સંખ્યા ઘટી તો -3 તો આ જે નિયમ હતો એ જૂથનો નિયમ છે સરવાળા માટે જૂથનો ગુણધર્મ બરાબર છે એ જૂથના ગુણધર્મ અનુસાર આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે એ બે ખાલી જગ્યા પૂરી ઉપર સરવાળા બે બીજાની વિરોધી સંખ્યા એટલે શૂન્ય મળશે એની ઉપર જોવા જઈએ તો શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે તેથી જવાબ તેનો તે જ આવશે એની ઉપર જોવા જઈએ તો બંનેનો ક્રમનો ગુણધર્મ ધરાવે છે તેથી તે આ રીતનો જવાબ મળે છે અહીં આપણો સ્વાધ્યાય 1.2 સંપૂર્ણ રીતે પૂરો થાય છે હવે આપણે આગળનું જે આગળનું સ્વાધ્યાય જોઈએ સ્વાધ્યાય 1.3 તો એમાં જો કીધું છે કે નીચે આપેલ દરેકનો જવાબ લખો તો આમાં મેં દાખલા નંબર 1 માં ટોટલ 10 દાખલા છે કેટલા દાખલા છે 10 મેં રકમ નાના અક્ષર થોડીક દેખાશે તમને પણ બાજુમાં ચોપડી રાખજો એ જ રકમ મેં લખી છે પણ જવાબ થોડા મોટા અક્ષર કાઢીશ બરાબર છે તો અહીંયા ધ્યાન આપો હવે કોઈ પણ સંખ્યાનો એક એકની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો તેની તે જ સંખ્યા આવે કારણ કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે એક બરાબર છે એવી રીતે જો બંને સંખ્યા ઋણમાં હોય એટલે કે બંને સંખ્યા માઇનસમાં હોય એને ગુણાકાર કરવાનું કહી દે તો માઇનસ માઇનસ હંમેશા શું થઈ જાય પ્લસ અને શૂન્યની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ શૂન્ય જ મળે બરાબર તેવી રીતે આપણે જોવા જઈએ તો આપણી પાસે એક સંખ્યા છે 3 ગુણ્યા માઇનસ 1 હવે આ બંને 3 બંને સંખ્યાનો ગુણાકાર કરો 3 એકા 3 3 એકા 3 આ
જવાબ કેમાં આવે -3 બરાબર છે આ રીતે ચોરસ ખાનો કાઢો એટલે જવાબ વ્યવસ્થિત રીતે દેખાય તે રીતે બીજો દાખલો છે -1 × 225 તો બંનેનો ગુણાકાર કરો 1 ની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવાથી સંખ્યા શું મળશે 72 225 જ આવશે પણ 225 પ્લસ છે 1 કેવા છે માઈનસ એટલે અહીંયા શું આવશે -225 એવી રીતે આપણે આ સંખ્યાનો શું કરવાનું છે ગુણાકાર તો અહીંયા શું કરશું બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો છે તો તમને ગુણાકાર કરતા આવડતો જ હશે એવી આશા રાખું છું તો જો ના આવડે તો આ રીતે તમારે ગુણાકાર કરી દેવાનો બે સંખ્યા છે એટલે 0 3 એકા 3 3 2 6 બરાબર છે કેટલો જવાબ આવ્યો 630 તો આપણે અહીંયા લખી દેવાનું 630 હવે જો ધ્યાન રાખો આ સંખ્યા માઈનસ 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 શું થઈ જાય પ્લસ એટલે મેં જવાબ પ્લસ માં લખ્યો છે તેવી રીતે ચોથો દાખલો છે -316 × -1 માઈનસ માઈનસ પ્લસ 316 એકા 316 બહુ સીધી સીધી સાદી સિમ્પલ રીતે દાખલા છે તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો દાખલા સહેલા હોય છે ત્યારે આપણને દાખલામાં લોચા થાય છે લોચા લાપસી ના થાય એટલા માટે સરળ રૂપે શાંતિથી વ્યવસ્થિત રીતે દાખલા જોઈ અને પછી ગણવાની શરૂઆત કરો જેથી કરીને દાખલાની ભૂલ થાય નહીં હવે એ રીતે જોવા જઈએ તો આપણે આગળનો દાખલો 5 નંબરનો દાખલો છે -15 × 0 × -18 તો હવે પહેલા સૌપ્રથમ આપણે આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ ઈ બને ગુણાકાર કરી પછી ત્રીજી સંખ્યા વડે ગુણાકાર કરશું તો -15 × 0 કરે તો જવાબ શું આવશે 0 ગુણ્યા કેટલા કરવાના -18 હવે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરતા જવાબ શું મળવાનો છે શૂન્ય મળવાનો 15 નો ગુણાકાર શૂન્ય જોડે કરો એટલે શૂન્ય મળે શૂન્ય નો ગુણાકાર 18 જોડે કરો તો જવાબ પણ શું આવશે શૂન્ય જ બરાબર છે તેવી રીતે આપણે આગળ જોઈએ -12 × -11 ગુણ્યા કેટલા કરવાના 10 તો પહેલા આ બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરી નાખીએ શું કરશું -12 × 11 આપણે અત્યારે 12 × 11 કરીએ બરાબર ગુણાકાર પછી બે સંખ્યા એટલે 1 0 2 એકા 2 1 એકા 1 પછી 2 એકા 2 1 એકા 1 કેટલા થયા 132 તો હવે 12 × 11 કરીએ તો કેટલો કેટલો જવાબ આવે 132 માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ ગુણ્યા કેટલા કરવાના 10 તો 132 × 10 કરો એટલે કેટલા થાય 1320 ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો બંને સંખ્યાનો ગુણાકાર કરીએ તો 132 થાય અને ત્રીજી સંખ્યા વડે ગુણાકાર કરીએ તો કેટલો થાય છે 1320 કેમ માઇનસ માઇનસ શું થઈ જાય અહીંયા પ્લસ થઈ જાય અને 10 વડે ગુણાકાર કરીએ એટલે 1320 જવાબ આવશે તેવી રીતે આપણે આગળનો દાખલો જોઈએ દાખલા નંબર 7 9 × -3 × -6 તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા 9 ગુણ્યા આ બંને સંખ્યાનો શું કરી નાખીએ ગુણાકાર બરાબર છે 3 6 18 હવે બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ બંને સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ અને 18 નવા કેટલા થશે 8 નવા 72 વધી પડી 7 નવા 162 બરાબર ને 18 નવા કેટલા થાય 162 તેવી રીતે આગળનો દાખલો જોઈએ આ બંનેનો ગુણાકાર કરો પહેલા -18 × -5 અને ગુણ્યા પછી કેટલા કરવાના 4 તો -18 × -5 કરે તો 18 × 5 કેટલા થાય 90 ગુણ્યા કેટલા કરવાના -4 બરાબર છે માઇનસ માઇનસ અહીંયા શું થઈ જાય પ્લસ તેથી આપણે અહીંયા કેટલા આવશે 18 × 5 = 90 ગુણ્યા કેટલા બાકી રહ્યા -4 તો -4 નો ગુણાકાર 9 વડે કરો 9 6 કેટલા થાય 36 4 નો ગુણાકાર 0 સાથે 0 પણ હવે 4 કેવા છે માઇનસ એટલે અહીંયા જવાબમાં પણ કેટલા આવશે -360 બરાબર અથવા આ રીતે લખી દો તોય ચાલશે કૌંસમાં -360 તે રીતે આપણે હવે દાખલા નંબર આગળ જોઈ આપણી પાસે સંખ્યા છે -1 × -2 × -3 × 4
આગળની ત્રણ સંખ્યા માઈનસમાં છે પાછળની એક સંખ્યા પ્લસમાં છે તો આપણે આગળની સંખ્યાનો ગુણાકાર કરી નાખ્યા 3 2 6 6 1 6 માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ માઈનસ એટલે અહીંયા જવાબમાં શું આવશે માઈનસ 6 ગુણ્યા કેટલા કરવાના 4 6 6 કેટલા થાય 24 જવાબ કેવો આવે માઈનસ તો માઈનસ 24 ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો પહેલા તમે પાછળથી આ બંનેનો ગુણાકાર કરો 3 2 6 પહેલા આનો ગુણાકાર કરો 3 2 6 6 1 6 માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ માઈનસ તો આ બાજુ કઈ સંખ્યા વધી 4 તો 6 6 24 6 કેવા છે માઈનસ થી માઈનસ બરાબર છે આગળનો દાખલો જોઈએ માઈનસ 3 ગુણ્યા માઈનસ 6 ગુણ્યા માઈનસ 2 ગુણ્યા માઈનસ 1 તો હવે પહેલા આ બંનેનો ગુણાકાર કરો પછી આ બંનેનો ગુણાકાર જેથી ગુણાકાર કરવામાં આપણે સરળતા રહેશે તો 6 તરી કેટલા થાય 18 માઈનસ માઈનસ પ્લસ 2 1 2 માઈનસ માઈનસ પ્લસ 18 2 36 ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણો દાખલા નંબર 1 સંપૂર્ણ રીતે પૂરો થાય છે ધ્યાન રાખો દાખલા બહુ સહેલા છે સમજવામાં ધ્યાન રાખજો જેથી કરી દાખલામાં કે આપણે ભૂલ ચૂક થાય નહીં અને ગણતરી કરવામાં કે લોચા વળે નહીં આવી રીતે આપણે આગળનો દાખલા નંબર 2 જોઈ નીચેના ને ચકાસો ચકાસો એટલે બંને બાજુના પદ અને બંને બાજુના જવાબ સરખા આવે છે કે નહીં એટલે તે હવે જો ખાસ ધ્યાન રાખજો અહીંયા આપણે બંને વચ્ચે નિશાની આપી છે બરાબરની બરાબરની આ બાજુનું પદ ને કહેવાય ડાબા આ બાજુના પદ ને કહેવાય જવાબમાં બરાબર છે હવે આપણે ચકાસી નાખીએ શું કરવાનું છે હવે ધ્યાન રાખજો આપણી પાસે પહેલી સંખ્યા લખી છે કે 18 ગુણ્યા મોટા કૌંસમાં 7 પ્લસ માઈનસ 3 કૌંસ પૂરો બરાબર તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો હવે મોટા કૌંસમાં પદ આપ્યું છે 7 પ્લસ માઈનસ 3 તો એમાં જે પદની નિશાની થતી હોય તે પદની નિશાની મૂકી પછી આપણે જે થતું હોય તે કરી દેવાનું આપણે જોઈએ તો 18 મોટા કૌંસમાં એમ ગુણાકાર કરો તો ઠીક છે નકર 7 6 આ રીતે 7 પ્લસ માઈનસ શું થઈ જાય માઈનસ 3 તેવી રીતે 18 ગુણ્યા 7 માંથી 3 જાય તો કેટલા આવે 4 18 4 કેટલા થાય 9 ડાબી બાજુનો જવાબ તે રીતે આપણે હવે જોવા જઈએ જમણી બાજુનો જોવાનો છે જવાબ એમાં લખ્યું છે 18 ગુણ્યા 7 પ્લસ 18 ગુણ્યા માઈનસ 3 બરાબર છે આનો ગુણાકાર કરો 18 સીતા કેટલા થાય 126 પ્લસ 18 કરી 54 પણ કેવા આવશે માઇનસ હવે 126 પ્લસ માઇનસ કેટલા થઈ જાય માઇનસ 54 તો 126 માંથી 54 જાય તો કેટલા વધે 72 બંને બાજુના જવાબ કેવા મળે છે સરખા તેથી આપણે અહીંયા લખશું ડાબા બરાબર જમણા કારણ કે બંને બાજુના પદ અને જવાબ બંનેના કેવા આવે છે સરખા બરાબર તેવી રીતે આપણે હવે જોવા જઈએ તો આગળનો દાખલો છે એમાં પણ આપણે પહેલા ડાબી બાજુનું પદ સાબિત કરશું એટલે કે કયું પદ છે તો માઇનસ 21 ગુણ્યા મોટા કૌંસમાં માઇનસ 4 પ્લસ માઇનસ 6 આ પદ આપણે પહેલા જોઈ લીધું બરાબર છે તો હવે વિદ્યાર્થી મિત્રો જોયું તો અહીંયા આપણે માઇનસ 21 ના માઇનસ 21 જ લખશું ગુણ્યા અહીંયા મોટા કૌંસમાં પદ આપ્યું છે માઇનસ 4 તો આપણે મોટા કૌંસમાં લખી દઈએ માઇનસ 4 પ્લસ માઇનસ શું થઈ જાય માઇનસ 6 બરાબર છે અને મોટો કૌંસ શું થઈ જાય પૂરો તેવી રીતે આપણે જોવા જઈએ તો માઇનસ 21 ગુણ્યા માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ એટલે 6 ને 4 કેટલા થાય 10 પણ 10 કેવા આવશે માઇનસ એવી રીતે માઇનસ માઇનસ અહીંયા પણ પ્લસ થઈ જશે 21 એ દાન કેટલા થશે 210 આ ડાબી બાજુનો જવાબ છે તેવી રીતે આપણે હવે જોશું જમણી બાજુ એટલે કે જવાબ એનું પદ આપ્યું છે માઇનસ 21 પ્લસ માઇનસ 4 મોટા કૌંસમાં છે એના પછીનું પદ આપ્યું છે પ્લસ માઇનસ 21
गुणिया माइनस छो गुणाकार ना फावतो हो तो लखी ना कोने गुणाकार करी लखवानी छो अब जो 4 1 4 4 2 8 माइनस माइनस प्लस થઈ જશે તેવી રીતે આપણે આ બાજુ માઇનસ માઇનસ પ્લસ 6 1 6 6 2 12 હવે આ પાટલીનો આપણે શું કરવાનો સરવાળો 84 126 તો 6 ને 4 10 ને 0 બધી પડી 1 8 ને 2 10 10 ને 11 બધી પડી 1 1 ને 1 2 કેટલો જવાબ આવ્યો બંનેનો 210 210 બંને બાજુના જવાબ કેવો મળે છે સરખા તેથી આપણે અહીંયા લખશું ડાબા इक्वल टू જબા એટલે કે ડાબા બરાબર જબા બંને બાજુના પદ કેવા છે સરખા ઓકે હવે આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.3 માં દાખલા નંબર 3 આવ્યો દાખલા નંબર 2 પૂર્ણ થયો તો હવે એમાં ધ્યાન આપો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 * a બરાબર શું થાય તો મેં પ્રશ્ન ચિહ્ન કર્યું છે તો આમાં આપણે લખવાનું કે -1 * a બરાબર -a એટલે કોઈ પણ સંખ્યા 1 આપેલી હોય તેની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવાથી સંખ્યા પોતે જ મળે છે બરાબર -1 હોય તો સંખ્યા ઋણમાં મળશે ધન હોય તો પ્લસમાં ધનમાં મળશે તેવી રીતે દાખલા નંબર 3 માં બીજો દાખલો છે કે નીચેની પૂર્ણાંક સંખ્યાનો -1 સાથેનો ગુણાકાર શું થશે તો -22 37 અને 1 આપ્યો છે તો હવે આપણે શું કરવાનું છે આ ત્રણેય સંખ્યાને -1 વડે ગુણાકાર કરવાનો છે કોને કોને તો -22 37 અને 0 આ ત્રણેય સંખ્યાને આપણે -1 સાથે શું કરી લખવાનો છે ગુણાકાર ગુણાકાર કરો એટલે જે જવાબ આવે તે લખવાનો માઇનસ માઇનસ શું થાય પ્લસ તો 22 1 22 આ પહેલો જવાબ 37 1 37 આ પ્લસ હતા આ માઇનસ છે તો જવાબ શું થઈ જાય માઇનસ 37 કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરવાથી જવાબ શૂન્ય મળે બરાબર છે ખાસ ધ્યાન રાખજો આવી રીતે આપણે જોવા જઈએ તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 વડે કરવામાં આવે તો તેની તે જ સંખ્યા મળે છે અને શૂન્ય સાથે ગુણાકાર કરવાથી કોઈ પણ સંખ્યા ઋણ હોય કે ધન હોય તેનો જવાબ શૂન્ય જ મળે છે હવે આપણે જોઈએ દાખલા નંબર 4 -1 * 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લે દર્શાવો કે -1 * -1 = 1 થાય તો એવી કઈ સંખ્યા આપણે લેવી કે જેનો ગુણાકાર આપણે -1 * -1 = 1 થાય તો અહીં લખ્યું છે શું લખ્યું છે કે -1 * 5 બરાબર કેટલા થાય -5 બરાબર એની પછીની સંખ્યા કઈ આવે તો -1 * 4 બરાબર કેટલા થાય -4 બરાબર છે કેટલા થાય -4 બરાબર -5 + 1 -5 માંથી 1 જાય તો કેટલા વધે -4 જ વધે તેવી રીતે આગળ -1 * 3 બરાબર કેટલા આવશે -3 તો હવે પહેલા કેટલા લીધા હતા -5 લીધા હતા ને તો અહીં -5 હતા હવે અહીં કેટલા છે -4 આપણે લેશું -4 + 1 -4 માંથી 1 કેટલા વધે -3 તેવી રીતે -1 * 2 બરાબર કેટલા આવશે -2 બરાબર -3 + 1 હવે જો ખાસ ધ્યાન રાખો પેટર્ન લખતી વખતે -1 * 5 આપણે આપેલા છે એટલે 5 * 5 થાય પછીની ક્રમમાં કઈ આવે 4 તો -4 થશે હવે -4 પછી ઉપર લખવા માટે ઉપરની સંખ્યા જે હોય તે લખી દેવાની પ્લસ 1 મળે ગુણ્યા પ્લસ કરી દેવાનું એટલે જો માઇનસ માંથી 1 જાય એટલે કેટલા વધે -4 વધે -4 માંથી 1 જાય તો કેટલા વધે -3 વધે -3 માંથી 1 જાય તો કેટલા વધે -2 હવે આપણી પાસે કઈ સંખ્યા આવશે તો -1 * 1 બરાબર કેટલા આવશે 1 પણ કેવા માઇનસ બરાબર અહીંયા શું આવશે ઉપરની સંખ્યા કઈ છે -2 + 1 માઇનસ માંથી -2 માંથી 1 જાય તો કેટલા વધે -1 તેવી રીતે -1 * 0
बराबर जवाब શું થઈ ગયો શૂન્ય કેવી રીતે આગળ જોવા જોઈએ તો માઈનસ 1 પ્લસ 1 1 માં 1 જે તો શું થઈ જાય શૂન્ય આગળ આવે આપણે આ ઋણ સંખ્યામાં જોઈએ તો હવે આપણે ધન સંખ્યામાં આપણે આવી ઋણ સંખ્યામાં એટલે આવે હવે તો કે રીતે જોવા જોઈએ તો માઈનસ 1 ગુણ્યા 1 બરાબર 1 તો અહીંયા પણ શું આવશે શૂન્ય પ્લસ 1 આપણે આ પેટર્ન જોવાની છે આ જવાબ આવે ત્યાં ઉભરી ગયો તો જો માઈનસ 1 ગુણ્યા 1 બરાબર જવાબ શું મળશે 1 તો માઈનસ 1 ગુણ્યા માઈનસ 1 એટલે માઈનસ મળશે બરાબર શું મળશે 1 હવે શૂન્ય વત્તા 1 થાય એટલે જવાબ શું આવે શૂન્ય 1 બરાબર છે દાખલા નંબર 4 માં પેટર્ન જોવાની છે તો માઈનસ 1 ગુણ્યા 5 બરાબર માઈનસ 5 પછી માઈનસ 4 લાવશે બરાબર 4 ની સાથે ગુણાકાર કરો એટલે માઈનસ 4 આવશે ઉપરની પેટર્નનો જે જવાબ આવ્યો એમાં 1 પ્લસ કરી દેવાના પછી માઈનસ 1 ગુણ્યા 3 એટલે શું થશે માઈનસ 3 એની ઉપરની પેટર્ન કઈ છે માઈનસ 4 તો માઈનસ 4 માં 1 પ્લસ કર દો માઈનસ 1 ગુણ્યા 2 તો જવાબ આવશે માઈનસ 2 ની ઉપરની પેટર્ન કઈ છે માઈનસ 3 તો માઈનસ 3 માં 1 પ્લસ કર દો માઈનસ 1 ગુણ્યા 1 એની ઉપરની પેટર્ન શું છે માઈનસ 2 તો માઈનસ 2 વત્તા 1 કર દો માઈનસ 1 ગુણ્યા 0 એટલે શું થશે શૂન્ય એની ઉપર પેટર્ન કઈ છે માઈનસ 1 તો માઈનસ 1 વત્તા 1 કર દો પછી આપણે અહીંયા શું લીધા માઈનસ 1 લીધા તો માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ પ્લસ 1 એની ઉપર પેટર્ન શું છે શૂન્ય તો શૂન્ય વત્તા 1 કર દો એટલે આપણે જે પેટર્ન અહીંયા જવાબ માંગ્યો છે તે પ્રમાણે આપણને આ જવાબ મળી જાય છે હવે આપણે આપણા આગળનો દાખલો જોવાનો રહેશે દાખલા નંબર જોઈ 5 હવે વિદ્યાર્થી મિત્રો દાખલો નંબર આપણે 5 એમાં કીધું છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ લખો એમાં પહેલો દાખલો આપ્યો છે કોઈ પણ રીતે દાખલો સહેલો બને એ રીતનો ગુણધર્મનો ઉપયોગ કરીને તમારે વ્યવસ્થિત દાખલો બનવાનો રહેશે 26 ગુણ્યા 48 પણ 48 માઇનસ છે પ્લસ માઇનસ 48 ગુણ્યા માઇનસ છે હવે આ બંનેમાં જે કોમન સંખ્યા હોય સરખી સંખ્યા હોય એને કોમન લઈ લેવાની તો આપણે લઈ લઈએ બંનેમાંથી સરખી સંખ્યા કઈ છે 48 તો અહીં લખશું માઇનસ 48 કોમન સંખ્યા કઈ નથી એને જોઈ લેવી તો અહીંયા લખી દેવાનું ગુણાકારમાં અહીંયા લખશું 26 પ્લસ માઇનસ 36 ઓકે હવે અહીંયા લખશું માઇનસ 48 ગુણ્યા પ્લસ માઇનસ શું થઈ જાય માઇનસ થઈ જાય એટલે 26 માઇનસ કેટલા કરવાના 36 તો અહીંયા લખશું માઇનસ 48 ગુણ્યા 26 માંથી 36 જાય કેટલા વધે માઇનસ 10 48 ના દાન કેટલા થાય 480 માઇનસ માઇનસ પ્લસ ખ્યાલ બરાબર છે આવી રીતે હવે બીજો દાખલો જોઈએ તો ત્યાર આપણો ખ્યાલ આવે તો ફરીવાર સમજાવજો પહેલા બંનેમાંથી સરખી સંખ્યા 48 અને 48 કોમન લીધા પછીની સંખ્યા 26 અને 36 બંને વચ્ચે પ્લસ નિશાન એટલે પ્લસ લીધા છે 36 માઇનસ છે એટલે માઇનસ પ્લસ માઇનસ શું થઈ જાય માઇનસ 26 માંથી 36 એટલે માઇનસ 10 બંને ગુણાકાર કરો માઇનસ માઇનસ પ્લસ એટલે 480 હવે તેવી રીતે આપણે આ દાખલામાં જોઈએ દાખલાની ગણતરી કરતી વખતે ગણતરી સરળ થવી જોઈએ તો હવે 125 ગુણ્યા 53 ને માઇનસ 8 આપ્યા છે 125 માઇનસ છે તો 125 નો ગુણાકાર એવો કરો કે ગુણાકાર સરળ થાય તો હું કરું જો માઇનસ 125 ગુણ્યા 8 ગુણ્યા કેટલા કરવાના 53 હવે આ બંનેનો ગુણાકાર કરો એટલે કેટલા થશે 1000 ગુણ્યા કેટલા કરવાના 53 પણ 1000 કેવા આવશે માઇનસ 53 ગુણ્યા 1000 કરો એટલે કેટલા થાય માઇનસ 53 માઇનસ 25 ગુણ્યા માઇનસ 4 તો જોઈ તો અહીંયા લખશું માઇનસ 25 ગુણ્યા માઇનસ 4 પછી ગુણાકાર કરશું 15 ગુણ્યા માઇનસ 10 તો પેલા કરી દેવી 15 25 જો કેટલા થાય 100 માઇનસ માઇનસ પ્લસ 15 એ દા 150 પણ કેવા આવશે માઇનસ કારણ કે 10 કેવા છે માઇનસ 15 કેવા છે પ્લસ એટલે પ્લસ માઇનસ માઇનસ થશે તે રીતે 15 એ કા 15 કેટલી જીરો છે ટોટલ 1 2 ને 3 એટલે 150 ગુણ્યા 100 કરો એટલે કેટલા થાય 15000 પણ કેવા આવશે માઇનસ 15000
અને હવે ધ્યાન મિત્રો આ એક ગણતરી તમારી રહેશે એટલે કે તમારો દાખલો કેવો થાય સરળ તે રીતે આપણે અહીંયા જોયું અહીંયા આપ્યું છે -41/102 હવે 102 ના આપણે શું પાડવાના અવયવ અવયવ કેવો પાડવાના જેની 100 ની નજીકની સંખ્યા હોય તો આપણે ધારો કે જોઈ તમને બતાવો તો 103 હોય તો કેટલા લેવાના 100 + 3 105 હોય તો 100 + 5 107 હોય તો 100 + 7 109 હોય તો 100 + 9 110 હોય તો 100 + 10 તો અહીંયા 102 છે તો આપણે શું લેવાનું 100 + 2 તો આપણે એનો શું -41 × 100 + 2 હવે 41 નો ગુણાકાર પહેલા 100 વડે કરવાનો તો એનો શું -41 × 100 બરાબર છે ગુણી 41 સોરી પ્લસ અને પ્લસ 41 ગુણ્યા કેટલા કરવાનું છે 2 તો એનો પણ -41 × 2 બરાબર છે વિદ્યાર્થી મિત્રો તે રીતે અમે જો બંને ગુણાકાર કરીએ બરાબર છે 41 એકા 41 પણ કેવા આવશે માઈનસ એટલે 0 છે 2 તો બે 0 મૂકી દે કેટલા થયા 4100 થયા 41000 થશે આપણે ગુણાકાર કરી લઈએ જોઈએ 100 × 41 1 9 4 41 થશે તેવી રીતે આપણે જોઈએ પ્લસ 2 × 2 = 4 × 8 હવે 41 કેવા છે માઇનસ એટલે અહીંયા આપણે માઇનસ હવે આપણે જોઈએ તો -41 પ્લસ માઇનસ શું થઈ જાય -82 હવે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ તો 4000 કેટલા આવશે 4182 હેલો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણતરી કરવાની રહેશે હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ દાખલા નંબર છે 1 2 3 4 5 6 હવે એમાં બંનેમાં કોમન સંખ્યા કઈ છે 625 625 આ પ્લસ છે આ માઇનસ છે તો માઇનસ છે એનો કોઈ પ્રશ્ન નથી આપણે પ્લસ છે તો પ્લસ જ લઈ લો બરાબર ગુણ્યા કેટલા વધ્યા અહીંયા -35 પ્લસ અને કેટલા છે 65 તો હવે 65 લીધા બરાબર છે પણ 625 આપણે પ્લસ લીધા તો માઇનસ વધ્યા ને તો માઇનસ ની નિશાન કોણ આપી દેવાની 65 ના આપી દેવાની બરાબર એટલે અહીંયા કેટલા આપણે 625 કોમન લેવી ને એટલે અહીંયા 1 વધે પણ 1 કેમ વધે માઇનસ કોઈ નો વધે તોય ચાલે પણ અહીંયા માઇનસ નિશાન એટલે -1 વધે એટલે -1 × 65 એટલે કેટલા આવે -65 તેવી રીતે 625 × -35 + -65 કેટલા થાય -100 તેવી રીતે આ બંનેનો ગુણાકાર કરો એટલે કેટલો થાય 62500 પણ કેવો આવશે જવાબ માઇનસ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો જવાબ કેમ આવશે માઇનસ નો બરોબર છે એટલે ખાસ ધ્યાન રાખજો હવે આગળનો દાખલો 7 × 50 - 2 છે તો હવે 7 નો ગુણાકાર 50 જોડે કરો પછી 7 નો ગુણાકાર 2 જોડે કરો એટલે અહીંયા 50 × 7 - 2 × 7 હવે જો 7 × 5 કેટલા થાય 35 એટલે જવાબ આવશે 350 માઇનસ 7 × 2 કેટલા થાય 14 તો આપણે 350 માંથી 14 બાદ કરો એટલે કેટલા આવે 336 આ એનો જવાબ છે પછી દાખલા નંબર 9 છે ખાસ ધ્યાન રાખજો મિત્રો અહીંયા માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ એટલે અહીંયા આવશે 17 × 30 માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ હવે 29 તો 29 ની નજીકની સંખ્યા કઈ છે 29 ની નજીકની સંખ્યા 30 તો આપણે અહીંયા લખશું 17 × 29 બરાબર છે 17 × 29 17 × 29 લખ્યું છે ને ત્યાં વિદ્યાર્થી મિત્રો 30 કરવાનું 30 માઇનસ કેટલા કરવાનું 1
હવે આપણે ગુણાકાર કરવાનો 17 નો 17 નો ગુણાકાર 30 જોડે 70 એકા 70 બનાવશું 17 ગુણ્યા 30 તો 17 ગુણ્યા 30 માઈનસ 70 એકા 70 બરાબર છે 17 ગુણ્યા 30 7 તરી 1 70 તરી 51 देखो तो कितना था 510 माइनस कितना करवाना 70 एका 70 હવે બાદબાકી કરીએ 0 માંથી 7 ના જગ્યા 10 10 માંથી 7 જત કેટલા વધે 3 અહીંયા આપણે 1 છે અહીંયા 0 મૂકો 0 માંથી 1 ના જગ્યા 10 માંથી 1 કેતો 9 અહીંયા 5 છે એટલે 4 કેટલો જોવે 493 બરોબર આ રીતે 493 જવાબ આવ્યો અને છેલ્લો દાખલો બાકી છે એચ નંબર એચ નંબરનો દાખલો તમારી જાતે કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવા જઈએ તો દાખલા નંબર સ્વાધ્યાય 1.3 માં દાખલા નંબર જોયા 5 સુધી આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોશું દાખલા નંબર 6 ઓકે